કારેલીબાગ જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતો સચિન ચુડાસમા દારૂનો નશો કરી કાર હંકારીને રેસકોર્સ રોડ પરથી રાત્રે પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેણે દારૂના નશામાં કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા તેણે રેસકોર્સ ટ્રાઇડન્ટ પાસે ફૂટપાથ પાસે નાસ્તાની લારીઓને અડફેટમાં લીધી હતી, જેના પરિણામે ભારે નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતના બનાવ બાદ નશાબાજ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. કારમાંથી દારૂની બોટલો તથા ધારદાર ગુપ્તી અને હોકી તથા ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા હતા. અકસ્માતમાં ઇજા પામેલ બે લારીવાળાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેપી પોલીસ દોડી આવતા કાર નંબરના આધારે ફરાર સચિન ચુડાસમાની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. અમે લોકો અહીંયા જમવા બેઠા હતા ત્યારે સ્પાર્ક અહીંયા ફૂલ સ્પીડમાં આવી અને ચાર પાંચ ગાડીઓ નુકસાન પહોંચાય. જયારે એ ભાઈ ને અંદર થી બહાર કાઢ્યા અમે લોકો કાચ તોડીને, તે ભાઈ અંદર અમને બેહોશીની હાલતમાં મળેલા અને અંદર થી દારૂની બોટલ અને આટલા લાંબા લાંબા ચાકુ અંદર થી મળેલા. હવે ભાઈ ને એકદમ તરત 108 બોલાવી અંદર થી રવાના કરે છે. હવે ભાઈ કઈ હાલતમાં હતા અને ક્યાંથી આવ્યા છે કોઈને ખબર નહીં, પણ અમે લોકો અહીંયા મરતા મરતા બચ્યા છે. ગાડીમાં એક આટલો લાંબો ચાકુ મળ્યો છે, દારૂની બોટલ મળી છે અને બીજી બે ત્રણ આઈટમો મળી છે, હોકી મળી છે, એટલે મારા માઈ નો સામાન મળ્યો છે અંદર થી. ગાડીમાં અંદાજે 2-3 જણ હશે, પણ જયારે એને કાઢેલો ત્યારે દરવાજો ખુલ્લા હતા અને એક ભાઈ અંદર બેહોશીની હાલતમાં અમને મળેલા. અડધા કલાક પહેલા અમે બંધ કરવાની તૈયારી કરતા હતા અને એકદમ જ રોડ ઉપર જોરથી ધડાકા જેવો અવાજ આવ્યો અને સામેથી બ્લેક બૂમા બૂમ થઈ અને અમે ખાલી જોવા ગયા, આમ ખાલી નજર કરી અને એની સામે તો પેલી બ્લેક કાર આવી અને અમારી લારીમાં જોરથી ટક્કર વાગી. એની સામે 5 લારીઓ અને એક બાઇક નું કચ્છરધાન કરી નાખ્યો. ગાડીમાં 2 જણ હતા અને ફૂલ પીધેલા હતા અને એમના ગાડીમાંથી બોટલો પણ નીકળી અને ગુપ્તી પણ નીકળી છે અને બંને જેન્ટ્સ હતા.